ખરેખર ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંકની સ્થાપના 1949માં થઈ અને છેવાડાના માનવી સુધી ખેતી વિષયક ધિરાણ હોય કે અન્ય ધિરાણો હોય તે પ્રવૃત્તિ બેંક દ્વારા કરવામાં આવે છે. સહકારની પ્રવૃત્તિની અંદર થ્રી ટાયર સ્ટ્રક્ચર છે. મંડળી અને મંડળીના જે માલિકો ગણાય એટલે કે જે એના સભાસદો અને એમને ધિરાણ પૂરું પાડવામાં આવે છે. આ બાબત એવી થઈ કે 2018ની અંદર આવું ધિરાણ બેંક દ્વારા કરવામાં આવ્યું. તેની અંદર મંડળીને ધિરાણ બેંકે કર્યું અને મંડળીએ તેના સભાસદો એટલે કે એના માલિકોને ધિરાણ આપ્યું અને એ ધિરાણની અંદર જે એની જમીન હોય કૃષિ વિષયક એ કૃષિ વિષયક જમીનની અંદર એનું તારણ પાડવામાં આવે જેથી એની લોનનો બોજો બીજા હકમાં દર્શાવેલ હોય. ખરેખર સરકાર દ્વારા ખેડૂતોને કેસીસી ધિરાણ હાલ પણ ઘર ઘર કેસીસી ધિરાણ પણ આપવામાં આવે છે અને જે 0 રેટ ઓફ ઇન્ટરેસ્ટથી આપવામાં આવે છે. ખરેખર ખેડૂતો બિચારા અજાણ હોય છે અને આવા સેક્રેટરી અને મેનેજમેન્ટની જે જવાબદારી છે એ પૈસા ખરેખર બેંકમાંથી લીધા છે એ ભરવાના છે અને એ રેગ્યુલર ભરી અને ફરી પાછું ધિરાણ મેળવવાનું હોય છે. તો આવા સમયે આ સેક્રેટરીએ પોતે બેંકના ખોટા સિક્કા બનાવી અને પૈસા લીધા હોય કે અથવા તો ખેડૂતોની મિલી ભગત હોય તો આવી રીતના આ લોકોએ પૈસા લીધા વગર મંડળીનો જે બોજો હતો તે બોજો દૂર કરવાની કોશિશ કરી અને એ બાબત જ્યારે ઇન્સ્પેક્શનમાં આવી ત્યારે ખબર પડી કે આવી રીતના કોઈ ઉચાપત થઈ છે અને બેંકે તાત્કાલિક તેનું ઇન્સ્પેક્શન કરાવ્યું અને થોડાક જ દિવસની અંદર તેનું બધી જ વસ્તુઓ તારણ કાઢી અને ઘણા ખરા પૈસા એમની જોડેથી ભરાયા છે અને બાકીના પૈસા છે એ પણ ભરાવાની તૈયારી ચાલુ છે. તેમની ઉપર પોલીસની ફરિયાદ પણ કરવામાં આવી છે જેથી આવો દાખલો એવો બેસાડવો પડે કે આખા 1200 ગામની અંદર આવી મંડળીની અંદર આવું ફરી કોઈ સેક્રેટરી કે એનું મેનેજમેન્ટ આવું ફરી કૃત્ય ના કરે અને એ માટે બેંક પૂરેપૂરી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. આ પૈસા જે કંઈ છે એ કંઈ જવાના નથી. એનું કારણ છે કે ખેડૂતોની જમીનની અંદર બોજો હોય અને જ્યારે માલિક એના જે ધારો કે માલિક એટલે કે જે સહકારી સંસ્થા છે એના સભાસદોને ધિરાણ આપ્યું છે અને જ્યારે સભાસદો એમના પૈસા એ મંડળીમાં જમા કરાવ્યા તો એ પણ એની પોતાની જવાબદારી છે કે પૈસા ખરેખર જમા થયા છે કે નથી થયા અને ના થયા હોય તો ખરેખર એ ખેડૂતોએ પણ આવી રીતના ધ્યાન રાખવું જોઈએ અને આવા સેક્રેટરીને આવા હોદ્દેદારો ઉપર ખેડૂતોએ જાતે પણ ફરિયાદ કરવી જોઈએ અને એના ભાગરૂપે આવું ફરી ના થાય અને ફરી કોઈ આવું કૃત્ય કરે નહીં એ માટે કઠોરમાં કઠોર દંડનીય જોગવાઈઓ મુજબ તેની પર અમે કાર્યવાહી કરેલ છે. આની અંદર ખરેખર એના જે વ્યવસ્થાપક કમિટી સભ્યો હોય તે તમામ અને જે એની અંદર સેક્રેટરી હોય એની આ બધાની જવાબદારી છે અને તેની સાથે સાથે અમુક જગ્યાએ એવું પણ થયું છે કે ખેડૂતોએ પણ પોતાના નાણાં જમા કર્યા નથી કારણ કે એવી કોઈ પાવતી બનાવી નથી. કારણ કે જે કોઈ પાવતીઓ બનાવેલી હોય એ બધું જ ખોટું છે. અમારી બેંકનો સિક્કો પણ ખોટો બનાવ્યો છે જેની અંદર કે બેંકને નાણાં મળ્યા હોય તો એવી રીતના ડોક્યુમેન્ટ ફોર્જરી બનાવી અને ખોટાનું ખરા તરીકે સરકારી રેકોર્ડ ઉપર જ્યારે પ્રસ્થાપિત થયું હોય અને આમાં ઘણા ખરા લોકોએ આ પૈસાનો પોતાની જમીનો ખરીદી અને ખોટો દુરુપયોગ કરેલો છે. અમારા પૈસા બેંકના છે એ તો અમે જે તે જમીનો ઉપર તારણ છે જે તે ખેડૂતો સાથે અમે વસૂલી લઈશું, પરંતુ આ જે સહકારી પ્રવૃત્તિને જે રીતના આવી રીતના જે સેક્રેટરી અને વ્યવસ્થાપક કમિટી સભ્યો આવી રીતના ખોટા પોતાના લાભ મેળવી અને ખેડૂતોને છેતરવાનું કૃત્ય કરે છે ત્યારે બેંકે કઠોરમાં કઠોર સજા થાય એ વિષયને હાથ ઉપર લીધો છે. અત્યારે અમારા પૈસા ઘણા ઘરે આવી ગયા છે અને થોડા ઘણા પૈસા બાકી છે, તેની પણ કાર્યવાહી ચાલુ છે. તારા માટે કેટલો પ્રેમ છે તમને નહીં ખબર, પણ આ લોકો આ જે કેસીસી બેંક જોડે જે છે સેવા સહકારી મંડળી અંબાજી ગ્રામીણ વિસ્તાર ની છે જી. કેડીસીસી બેંક મિતલી બ્રાન્ચ છે, એમાં જે મંત્રી અને ચેરમેન છે એ લોકોએ લોકોને લોનો આપી છે કારણ કે બેંક લોન આપવાનું કામ કરી રહી છે. તો એ લોનો મેળવી અને લોનોના પૈસા જે છે એ સભાસદોએ ભરી દીધા,
પરંતુ એ પૈસા જે છે એ આ મંત્રી ચેરમેન અને જે અન્ય સભ્યો છે એમણે બેંકમાં જમા નહીં લઈ અને પોતાના અંગત કોઈ જગ્યાએ પૈસા વાપરી અને બેંક સાથે છેતરપિંડી ચીટિંગ કરેલું છે. એમાં ઘણી બધી જગ્યાએ ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કર્યા છે, ખોટી સહીઓ કરી છે. એટલે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 409, 408, 467, 471, 120B, 114 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ તો અત્યારે મંત્રી ચેરમેન અને એમને મળી અને કુલ 11 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. પરંતુ તપાસ દરમિયાન જે પણ અન્ય આરોપીઓ આમાં સંડોવાયેલા હશે એમની પણ ધરપકડ કરવામાં આવશે અને આમાં કુલ્લે 2,04,00,000 ની કિંમતની મત્તાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. અત્યારે જે મંત્રી જે છે રમેશભાઈ વાળંદ કરીને છે, જે કેડીસીસી બેંકના મંત્રી છે, એમની ધરપકડ કરવામાં આવેલી છે. એમના કોર્ટમાં રજૂ કરી અને તારીખ 16 સુધીના એમના રિમાન્ડ મેળવવામાં આવેલા છે.